બિના ગુરુ કા જીવન અંધકારમય હોય મહાપુરુષો છે જ્ઞાન ક્રિયા એ જ મોક્ષ આપે છે એટલું જ્ઞાન મોક્ષ નથી આપતું અને એટલી ક્રિયા પણ મોક્ષ નથી આપતું કર્મોની નિર્જરા કરવા માટે જ્ઞાન ક્રિયાભ્યા મોક્ષ જ્ઞાન દ્વારા જીવોની ઓળખાણ થાય છે મનુષ્યોની પણ ઓળખાણ થાય છે પણ ઓળખાણ થાય છે પણ એમાં દયા ભાવ દયા ભાવ આવે એવું જ્ઞાન સમ્યક જ્ઞાન જે આપણા પૂરતું જ રહે એવું નથી બધાને જ મળે અને બધા જ બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં એમનું સન્માન કરે એવું જીવન એવું જ્ઞાન એટલે જ કહ્યું છે રાજા સ્વદેશે પૂજ્ય તે વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે અને વિદ્વાન બધી જગ્યાએ પૂજાય છે અને આ સમ્યક ક્રિયા કરી રહ્યા છે સમ્યક ઉપાસના એવા આપણા બધા ભાઈઓ પરમાત્માની ભક્તિમાં જોડાયેલા છે એમની કોઈ એવી પરિસ્થિતિ છે કેવો સમય ચાલી રહ્યો છે એટલે એમને લેવું પડે છે કહેવાય ને પેટ કરાવે વેટ એવું એ નથી માનતા આપણી અત્યારે પરિસ્થિતિ આવી છે તો આપણે ને તો સ્વ દ્રવ્યથી ભગવાનનું મંદિર બનાવશું અને આપણા પરમાત્મા બિરાજમાન કરશું આ પારસ મારા પોતાના આજે પરમાત્માનો કેવો વરઘોડો નીકળ્યો હું નાનો હતો ત્યારે બોડીલીમાં પાંચિયો ભરાતો હતો આજે ભરાય છે આજે અહીંયા એક જ ગામમાં ભરાયો આટલો બોલો ચારે બાજુથી બધા ભેગા થતા અને કેટલો લાંબો 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 એ વરઘોડો હતો અને એ વરઘોડામાં અલગ અલગ ગામોના શ્રાવકો પોતે જ ભજન મંડળી બનાવીને અને એ ગાય પરમાત્માની ભક્તિમાં ઝૂમે છે એમને ઈનામ આપવામાં આવતું હતું આજે આ ગામનું નામ આવ્યું બીજા પહેલા ગામનું નામ આવ્યું અલગ અલગ ગામોના નામ અત્યારે જોવા જાય તો ભેંસાવી પહેલો નંબર આવી જાય એ વિદ્વાન છે ને એવી સુંદર આરાધના પરમાત્માની ભક્તિ ભક્તિથી અધિક તુજ મુજ ભક્તિ બસ મુક્તિ ન મળે તો કઈ વાત નહીં કઈ વાંધો નહીં પણ પરમાત્મા તમારી ભક્તિ મને મળે ભવો ભવો તમારી ખોજ કરું અને મને તમે મળો જ્યાં સુધી મોક્ષમાં ન જાઉં ત્યાં સુધી તમે મળતા મળતા રહો મને અહીંયા બધા જ ભણેલા ગણેલા હોશિયાર છે આપણો સમય એ ઓછો પડે છે આપ લોકોના ગુણગાન ગાતા જેનામાં જેવા ગુણો હોય એની જો અનુમોદના કરવામાં આવે તો ભવાંતરમાં અમને પણ એ ગુણો મળે અત્યારે સાધુ બની ગયા તો બધું જ મળી ગયું એવું નથી હોતું દરેક જીવ આત્માનો સત્કાર સન્માન કરવાનો હોય છે પહેલા અવ્યવહારમાં રહેતા હતા અમે

આ રજનો સ્પર્શ કરવા માટે પાછો આવીશ તો કઈક એવા પુણ્યના ઉદય મારા જીવનમાં સફળતા ફરી મળે મને આટલો સુંદર પરમાત્માનો અઠમ તપ અઠમ તપ કરવાની ભાવના જાગે છે ને બે સાધુ પણ કરી છે અઠમ આપડા શું વાત છે એમ જો અહીંયા બેઠા છે ને એમાં અમારા સુધરા ગામના ખાડી વિસ્તારના જે કિરણસિંહ બારિયા છે એના કાકાનો છોકરો એટલે કે દર્શન પૂર્ણ મહારાજ એમને પણ અઠ્ઠમ વર્ષી તપમાં સીધી તપ કર્યો એ તો અમારે જબરજસ્ત તપસ્વી છે અને અમારા રાજસ્થાની મારવાડી મારા જે શિષ્ય છે એમને પણ અઠ્ઠમ કર્યું તો મેં ગણવાનું ભૂલી જ જી લો વધે જ એટલે મારે પ્રભાવના ગર્વ નહીં થાય કે ને ખાલી પરમાત્માનો નો અઠમ તપ આવે એવું પર્યુષણમાં સાંભળ્યું કે કરવું છે કરવું છે અઠમ કરીશ અઠમ કરીશ આ ઈશ્યુ પૂરું થઈ જાય છે બીજા ભાવમાં જન્મતાની સાથે જ કરી લે છે પરમાત્માની ભક્તિમાં કેવા જોડાયા જાય છે અને એ પરમાત્માની ભક્તિ કરતા કરતા મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે આખા નગરમાં ઉપદ્રવ થતો હતો ત્યારે એ શિખર ઉપર ચડી ગયા અને એવા દુષ્ટ દેવને પણ દૂર કરી દીધા એવા આપણા આ અઠમ તપનો પ્રભાવ છે પોતાનું આત્માનું કલ્યાણ તો થાય છે અન્યની રક્ષા કરનારો પણ આ તપ બને છે અને એ જ તપના પ્રભાવે આપણી આત્માનું કલ્યાણ કરીએ પણ નિમિત આ ગામ બની ગયું આમ તો આ મારે જવાનું હતું લફણી વર્ષગાંઠ હતા બધા બોલાવા વિનંતી કરવા આવ્યા હતા પણ અહીંયા કેવલ બોલાવી દીધા બધા અહીંયા આવી ગયા પછી પણ આ સરસ સુંદર અનુમોદના કરવાનો આજે નાની ઉંમરમાં કે મોટી ઉંમરમાં આ ધર્મના સંસ્કારો સમ્યક જ્ઞાન જેને પ્રાપ્ત કરેલું છે સમ્યક આરાધના પ્રાપ્ત કરેલી છે એવા યુવાનો વડીલો બધાનું બહુમાન રાખેલું છે આમ તો પેલા પેટ પૂજા કરીવાય ને ભૂખે ભજન ન હોય ગોપાલ એવું કહેવાય છે સાહેબ છે ને સાહેબ એમને અમદાવાદ ધજા પણ છે સાત જ દિવસમાં પહોંચવાનું છે અમદાવાદ બોલો જાહેરાત સાંભળી લીધું છે પણ કર્યો છે પાલીતાની યાત્રાત્મંધુ આર્ધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હું બે દિવસમાં તમને હું નોંધ લઈ લેજો તારીખ તો એ દિવસના તમારે જાત્રા પાલી કરાવવામાં આવશે આ પહેલા નંબરની સૂચના અને બીજા નંબરની સૂચના છે આ જે પણ હું કઈ કયા કરી રહ્યો છે આ તમામે તમામ અમારા જીને વલ્લભ મારા સાહેબ લબ્દીદર શ્રીમા સાહેબ કલા પૂર્ણ શ્રીમા સાહેબ કે અમારા તમામે તમામ સાધુ ભગવંતો દસે દસ સાધુ ભગવંતોની શુભેચ્છા મારી સાથે હતી અને એની સાથે સાથે આ ભેસાવી જૈન સંઘની કામગીરી હતી એના માટે હું સદભાગ્ય છું અને આજે અમારા ગામની અંદર આજુબાજુ ગામડામાં અમે આવતા મહિલા મંડળ હતું જ નહીં અમારે આ તપસ્વી છે પિસ્તા પચીસ વર્ષ સુધી વર્કાના બોર્ડિંગમાં પોતે ભણાવ્યા અને શ્રી વીર પાર્શ્વ કલાપુનેશ્વરી મહિલા મંડળની સ્થાપના ઉદઘાટના કરું એમાં કેટલા એસી મંડળ એસી બહેનો આવે છે એનું નામકરણ કરું છું શ્રી વીર પાર્શ્વ કલાપુનેશ્વરી મહિલા મંડળ જે અમારા ગુરુદેવ છે એ નામથી મહિલા મંડળ ચાલશે ત્રીજા ચોથા નંબરે અમારા વિધિકાર એટલે કે ચિમનભાઈ અને અમારા ભાનપુરી રમેશભાઈ જે ખાડી વિસ્તારમાં વીસ પાછળનું સંચાલન કરે આ બંને મા ઊભા થઈ જાઓ ક્યાં ગયા